જાગો યુવા, આ સમય છે જાગો, માતૃભૂમિના રણબંકા જાગો, તન મન આપણું છે દેશને અર્પણ, સાથે મળીને ચાલો લઈએ સોગંદ, 7મી તારીખે મતદાન કરીશું ને નાગરિક તરીકેની ફરજ બજાવીશું, મતદાન બૂથે જઈશું ને લોકોને મતદાન કરાવીશું, આપણે પહેલા મત મૂકીશું અને લોકોને મતદાન કરાવીશું. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત ભાઈ, ભાઈ ભાઈ રોકસ્ટાર, ગુજ્જુ રોકસ્ટાર અરવિંદ વેગડા અત્યારે આપણી સાથે છે અને આપણે વાત કરી રહ્યા છીએ લોકશાહીના મહાપર્વ વિશે. આજે જે ચૂંટણીઓ આવી રહી છે, નજીક છે ચૂંટણીઓ, અને તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અરવિંદભાઈ, મતદાન કેટલું જરૂરી છે? જેમ કહેવાય કે સૌથી મોટું મહાદાન કહેવાય છે રક્તદાન, એટલે એને દાન કહેવામાં આવે છે. બીજું હોય છે કન્યાદાન, કે જે એક બાપ પોતાની દીકરીને, કન્યાને વિદાય કરતી વખતે કરે છે. અને ત્રીજું છે મતદાન. મતદાનને પણ એટલું પવિત્ર ગણવામાં આવ્યું છે, એટલે સમજો એક નાગરિક તરીકેની આપણી ફરજ છે. આપણે હક જ્યારે મળતા હોય ને ત્યારે આપણી ફરજ પણ આપણે બજાવવી જોઈએ, અને આપણી ફરજ છે કે આપણે મતદાન કરવું જ જોઈએ. એટલે જે લોકો પણ 18 વર્ષની ઉપરના છે, એમણે તો પોતાનો મત, પોતાનો જે અધિકાર જે છે અને પોતાની ફરજ જે છે એ બજાવવી જોઈએ. એણે પોતે જઈ અને સૌથી પહેલું પ્રથમ જ મતદાન કરવું જોઈએ. બિલકુલ. અને જો અરવિંદભાઈને પૂછવામાં આવે, જ્યારે પહેલવહેલી વાર વોટ નાખવા માટે તમે ગયા હતા, વોટ કોણ, શું શું વિચારો ચાલી રહ્યા હતા મગજની અંદર, કોને વોટ આપીશ, હું વોટ આપીશ, મારા આંગળી ઉપર એ કાળી શાહીનું ટપકું થશે, એ એક્સાઇટમેન્ટ કેવું હતું? હા, કાળી શાહીનું ટપકું જ્યારે થયું ત્યારે તો કોલેજમાં હતો, એટલે આમ જનરલી આપણે કામ વાત કરતા હોય તો આપણે કાળી શાહી આમ તું શું કરે છે, તું શું ક્યાં જાય છે, અચ્છા તો મતદાન, હા હું મતદાન કરીને આવ્યો. એ એક્સાઇટમેન્ટ હતું, કારણ કે પહેલી વાર જ્યારે વોટર હોય ને, પહેલી વાર જ્યારે મતદાન કરવા જતો હોય ને, ત્યારે એક અલગ જ ફિલિંગ હોય છે કે મેં દેશની ચૂંટણીમાં, દેશના પ્રતિનિધિને ચૂંટવામાં મેં મારી ફરજનો અદા કરી છે. એટલે એ જે ભાવ હોય ને, એ ભાવનું એક્સાઇટમેન્ટ ખૂબ જ અલગ જ હોય છે. એટલા માટે તો હું દરેક યુવાઓને કહે છે જે પહેલી વખત મતદાન કરવા જતા હોય ને, તમે પણ એ એક્સાઇટમેન્ટ માણી શકો છો. એકવાર આ કાળી શાહીનું આ જે ટપકું અહીંયા પડે ને, એ ટપકા માટે લોકો કેટલો ઇંતજાર કરતા હોય છે, લોકો કેટલી રાહ જોતા હોય છે, અને ત્યારે એમ થાય કે જો મેં આને મત આપ્યો તો એ માણસ આજે દેશનો વડાપ્રધાન છે કે મારો અહીંયા મુખ્યમંત્રી છે. તો એ કહી શકો કે એ કહેવાની એ તમને ત્યારે એનો હક મળશે જ્યારે તમે તમારી ફરજને બજાવી હોય. તો દરેકે યુવાઓએ અને દરેક લોકોએ પોતાની ફરજ બજાવવી જ જોઈએ. બિલકુલ. અને જ્યારે વાત થતી હોય યુવાઓની, તમે વાત કરી રહ્યા છો, યુવાઓએ શું વિચારો પોતાના મનની અંદર રાખવા જોઈએ જ્યારે મતદાન કરવા જાય છે? હું તો દરેક યુવાઓને કહીશ કે જેમ તમારા પોતાના ભવિષ્યની ચિંતા કરો છો ને, એવી રીતે દેશના ભવિષ્યની પણ ચિંતા કરવી જોઈએ, કારણ કે તમારું ભવિષ્ય આ દેશના ભવિષ્ય સાથે જોડાયેલું છે. તમને એ ખબર પડી જોઈએ કે ડાઉન ધ લાઈન 5 વર્ષ પછી હું ક્યાં પહોંચવા માગું છું, તો એના માટે મારે કેવી સરકાર જોઈએ. હું 10 વર્ષ પછી મારી જાતને ક્યાં જોવા માગું છું, એના માટે કેવો પ્રતિનિધિ હોવો જોઈએ. હું 15 વર્ષ પછી મારા પરિવાર સાથે જ્યારે હઈશ, એ લોકો જ્યારે આગળ વધતા હશે, ત્યારે હું મારા બાળકને પણ કહી શકીશ કે ભાઈ મેં આને મતદાન આપ્યું હતું અને એને આવું સુંદર મજાનું ભારત બનાવ્યું છે અને સુંદર મજાના વિશ્વની રચના કરી છે, એમાં પણ આપણે ભાગીદાર છીએ, અને એ એના બાળકમાં પણ એ સંસ્કારનું સિંચન કરવું જોઈએ, અને એના માટે, એ ભવિષ્ય માટે, એના ફ્યુચર માટે, આપણા પોતાની વાત તો ખરી પણ આપણા આવનારા જે પેઢી છે એના ફ્યુચર માટે આજે આપણે મતદાન કરી અને સાચામાં સાચા પ્રતિનિધિને ચૂંટવો જોઈએ. બિલકુલ. અને જ્યારે અરવિંદભાઈ, ઘણા બધા લોકો હજારો લાખોની સંખ્યામાં તમારા સુરોની સાથે જોડાય છે, તમારા મ્યુઝિક સાથે, તમારા અવાજની સાથે, તમારા પરફોર્મન્સીસની સાથે જ્યારે જોડાતા હોય છે અને તમને ફોલો કરતા હોય છે, ત્યારે મતદાન માટે થઈને તમારે એમને શું કહેવું છે કે ભાઈ મતદાન ચોક્કસથી કરવું જ કરવું, એ પણ મ્યુઝિક સાથે? જો બકા આપણે તો ગુજરાતી રે ભૂરા 56 ઇંચની છાતી, જો બકા પિયોર કાઠિયાવાડી, વી આર છેલ છબીલા ગુજરાતી, હવા તો રહેશે દુનિયાની, બકમોજ તો માણી લેવાની, પંચાત નથી પાડોશીની, ભૂરા બીક નથી કોઈના બાપાની, પણ જો તું બીતો ના હોય કે જો તું ગુજરાતી હોય અને કહેવાય ને કે સાચો વિરલો હોય, તો જઈને મતદાન કરજે. આ વખતે તો 7મી તારીખે છે, ભૂલતો નહીં. થેન્ક યુ સો મચ અરવિંદભાઈ અમારી સાથે વાત કરવા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો અરવિંદ વેગડા સાથે અત્યારે આપણે વાત કરી છે, લોકશાહીનું મહાપર્વ જ્યારે ઉજવાઈ રહ્યું હોય ત્યારે મતદાન કેટલું જરૂરી છે એ કહી રહ્યા હતા, એ સમજાવી રહ્યા હતા અરવિંદ વેગડા. મતદાન કરવું જરૂરી છે.